નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ પ્રવેશોત્સવના કાર્યક્રમમાં શિક્ષકો પર નિવેદન આપ્યું હતું. મનસુખ વસાવાના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો, ત્યારે હવે ફરી એકવાર તેમણે પ્રતિક્રિયા આપી છે કે હું પોતાની વાત પર મક્કમ છું, પરંતુ સમગ્ર રાજ્યના શિક્ષકોની વાત કરી ન હતી. માત્ર ડેડિયાપાડાના 50-710 જેટલા શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે તેવી વાત કરી હતી. આ મામલે સંકલન સમિતિ અને જિલ્લાને એસપી સાથે પણ વાત કરવામાં આવી છે. ત્યારબાદ તેમણે શિક્ષણ મંત્રીના નિવેદન પર કહ્યું કે ભૂપેન્દ્રસિંહે મને ખોટો કહ્યો, પણ રાજ્યમાંથી અભિનંદનની વર્ષા થઈ હતી. શિક્ષણ મંત્રી સમગ્ર રાજ્યની વાત કરે છે, પરંતુ મેં માત્ર સ્થાનિક લેવલે જ વાત કરી છે. સાંસદ મનસુખ વસાવાએ ફરીથી નિવેદન આપ્યું છે. તેમણે કરેલી શિક્ષકોની ટિપ્પણી પર તેઓ મક્કમ છે. ડેડિયાપાડામાં 60-70 જેટલા શિક્ષકો દારૂ જુગારની બદીમાં સપડાયેલા છે, સટ્ટા બેટિંગના ધંધામાં જોડાયેલા છે. 60-70 જેટલા શિક્ષકો આખા ગુજરાતની મેં વાત નથી કરી, ફક્ત નર્મદા જિલ્લાની પણ આખી વાત ન કરી, ડેડિયાપાડાની મેં વાત કરી કે ડેડિયાપાડામાં 50-60 જેટલા શિક્ષકો આમાં જોડાયેલા છે. તો શિક્ષક જ જો વ્યસન કરતો હોય, આવી પ્રવૃત્તિમાં જોડાયેલો હોય, તો વિદ્યાર્થીને શું શિક્ષણ આપવાનું, શું સંસ્કાર આપવાનો છે, આ વાત મેં બહુ સ્પષ્ટ કરી છે. તો સાંસદ મનસુખ વસાવા દ્વારા આ પહેલા નિવેદન આપવામાં આવ્યું હતું કે 50-70 શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર પણ રમે છે. તો તેને લઈને શિક્ષણ મંત્રી દ્વારા પણ સામે ટિપ્પણી કરવામાં આવી હતી કે એવા કોઈ શિક્ષક નથી જે દારૂ અને જુગાર પીવે છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે તેઓ પોતાના નિવેદન પર મક્કમ છે. આંકડો લખનાર ડેડિયાપાડાનો એક આગેવાનને હું મળ્યો, તેને કે તારા ત્યાં આંકડો રમવા કોણ કોણ આવે છે? તો એને કીધું 60-70 તાલુકાના શિક્ષકો આંકડો રમવા માટે આવે, ને તેમાં મોટા ભાગના ભગત છે. સટ્ટો જુગાર એક પ્રકારનો. આજે જો શિક્ષક દારૂ પીતો હોય, શિક્ષક જો દારૂ, તો પછી એની સાથે જે બાળકો જોડાય એને કઈ રીતના યોગ્ય સંસ્કાર આપવાનો છે? એ વાત સાવ ખોટી છે. અને મનસુખભાઈના ધ્યાનમાં કોઈ આવી વાત આવે તો એમણે યોગ્ય જગ્યાએ જાણ કરવી જોઈએ. કોઈ એકલા વાત આવી બહુ થઈ ગયું. તો આ મુદ્દે સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી પ્રવીણ, જે રીતે મનસુખ વસાવા દ્વારા શિક્ષકો પર ટિપ્પણી કરવામાં આવી હતી, નિવેદન આપવામાં આવ્યું હતું કે ડેડિયાપાડામાં જેટલા 50-70 શિક્ષકો છે તેઓ દારૂ પીવે છે અને જુગાર રમે છે, ત્યારે સામે શિક્ષણ મંત્રીએ પણ કહ્યું કે આવી કોઈ જ વાત નથી, ત્યારે આજે ફરીથી એક નિવેદન સાંસદ મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યું છે કે તેઓ આજે પણ પોતાની વાત પર મક્કમ છે. જી અંકુર, જણાવી દઉં કે સાંસદ મનસુખ વસાવાની પહેલેથી જે છબી રહી છે એક સાચા બોલા છે. એ જે દેડિયાપાડા શાકબારા વિસ્તારમાં જ્યારે ફરે છે ત્યારે એમની સામે આવા આવે છે સવાલો કે શિક્ષકો દારૂ પીએ છે અને જુગારો રમે છે. શિક્ષણને સુધારવા માટે સતત પ્રયાસો કરતા મનસુખ વસાવાએ આ પ્રશ્ન જ્યારે મીડિયામાં કાઢ્યો અને પ્રવેશ ઉત્સવ દ્વારા આજે જાહેરમાં બોલ્યા ત્યારે એને વિવાદ સ્વરૂપે લેવામાં આવ્યો છે. અને એની સામે જયારે શિક્ષણ મંત્રી પણ આવું બોલે છે કે એ ખોટા છે, અને જયારે કોંગ્રેસે પણ એમને ટેકો કર્યો છે કે આજે મનસુખભાઈ સાચા છે અને આ વાત સાચી છે, તો મનસુખ વસાવાનું કેવું એવું છે કે માત્ર નર્મદા જિલ્લાનું શિક્ષણ સુધરે, કથળતું શિક્ષણ બચે, એટલા માટે મનસુખ વસાવા આજે એમની વાત પર મક્કમ છે અને આ બાબતે લડશે અને સરકાર સામે પણ લડશે એવી એમને ચીમકી આપી છે. જી બિલકુલ પ્રવીણ, ખાસ કરીને આપને એ પૂછવા માંગીશ કે ખરેખર ડેડિયાપાડાના શિક્ષકોની સ્થિતિ શું છે? ખરેખર જે રીતે મનસુખ વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તે જ રીતની છે? જી, ડેડિયાપાડાની વાત કરું, ડેડિયાપાડા શાકબારા ગુજરાત રાજ્યનું બોર્ડરનું ગામ છે. નર્મદા અને ડેડિયાપાડા શાકબારા એકદમ બોર્ડર પર આવે છે. ત્યાંથી લગભગ 12-15 કિલોમીટરમાં જ બારની એને બધી જે બારો મળી જાય છે, એટલે શિક્ષકો ત્યાં નજીકમાં જઈને દારૂ પીએ ને એવી બધી તો પ્રથા ચાલતી જ આવી છે. અને જે ફરિયાદો વારંવાર મનસુખ વસાવાને મળી છે એટલે જ મનસુખ વસાવાએ આ વાત કરી છે. જી બિલકુલ પ્રવીણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.